रासायणिक गुणधर्म। तो सल्फर डाइऑक्साइड पानी में द्रावीय छे, ये पानी साथे प्रक्रिया करी अने सल्फ्यूरस एसिड बनावे छे। सल्फ्यूरस एसिड बनावे छे। सल्फ्यूरस एटला माटे के मां सल्फर नो ऑक्सीडेशन अंगाप जो तो केटलो मळशे +4 एटले ओछो ओछो ऑक्सीडेशन अंग तो प्रत्ये पास लगाडवामां आवे तो नाम बनसे सल्फ्यूरस एसिड। NaOH वत्ता एटले सोडियम हाइड्रोक्साइड वत्ता SO2 एनी प्रक्रिया थी Na+1 SO3-2 બે આ બાજુ ને એક આ બાજુ સોડિયમ સલ્ફાઇટ મળે છે। બે ને લાવવા કેટલા વડે ગુણ્યા 2 વડે અવતરત જાય બેલેન્સ કરવાનો પ્રશ્ન થયો તો ઓક્સિજન ની સંખ્યા 4 અહીંયા 3 તો 1 ઘેટો તો 1 પાણી નો અણ હાઇડ્રોજન ની સંખ્યા 2 અહીંયા હાઇડ્રોજન ની સંખ્યા 2 જો આ સોડિયમ સોડિયમ સલ્ફાઇડ ની પાણી અને SO2 પ્રક્રિયા કરીએ તો માન લો કે આનું ફરી એક વાર લખું Na+ SO3-2 એની પાણી સાથેની પ્રક્રિયા લખવામાં આવે તો H+ અને O-2 +O લખીએ SO2 તો આપ જોઈ શકો છો કે આ ઓ અહીં જોડાઈ જશે SO2 માંથી સો બની જાય SO3 આ H અહીં જોડાઈ જશે H+ તો સૂત્ર બનશે NaHSO3 સોડિયમ બાય સલ્ફાઇટ NaHSO3। અચ્છા બીજા અણુ શું કરવાનો NaHSO3 તો બીજા અણુ માની લો કે આવી રીતે જોડેલો બતાવીએ તો તમે લખી શકો NaHSO3 તો ટોટલ કેટલા અણુ સોડિયમ બાય સલ્ફાઇટ ના મળ્યા તો કે 2 અણુ તો 2 અણુ સોડિયમ શું મળશે બાય સલ્ફાઇટ ના મળે છે। SO2 પાણીની જેમ જ આલ્કલી સાથેની પ્રક્રિયા કરે ત્યારે જેવી પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ કરે છે એવી જ પ્રક્રિયા SO2 પાણી અને આલ્કલી સાથે કરે તો SO2 પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડની જેમ જ કરે છે। જેમ કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને જોડે અને કાર્બનિક એસિડ બનાવે તો SO2 પાણી અને જોડે અને શું બનાવે છે તો કે સલ્ફ્યુરસ એસિડ બનાવે છે। એવી જ રીતે આલ્કલી એટલે NaOH સાથેની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડની કરો તો સોડિયમ કાર્બોનેટ મળે તો અહીં સોડિયમ સલ્ફાઇડ મળે છે તો સેમ ટુ સેમ પ્રક્રિયા કરે SO2 અને Cl2 સાથેની પ્રક્રિયા ચારકોલ સાથે ચારકોલ એટલે ખરેખર તો કોલસો અથવા કાર્બન જે સક્રિયકૃત કાર્બન હોય છિદ્રાળુ કાર્બન હોય તો એની સાથેની પ્રક્રિયાથી SO2 Cl2 નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને છે ક્લોરાઇડ બને છે તો સલ્ફ્યુરાઇડ અને નામ થયું ક્લોરાઇડ તો SO2 Cl2 SO2 વત્તા Cl2 ની પ્રક્રિયા ચારકોલ સાથે કરવામાં આવે તો SO2 Cl2 એટલે સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ બને। આ તો આપણે ધોરણ 10 માં પણ આવી ગયું છે કે સલ્ફર ડાયોક્સાઇડ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ સાથે કરી તો સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે બેલેન્સ કરવા માટે 2 વડે ગુણી। હવે અહીંયા માની લો કે SO2 ની પ્રક્રિયા લેવી હોય તો SO2 કયા તરીકે લેવો છે તો કે અહીંયા છે એ રિડક્શન કરતા તરીકે લેવો છે। રિડક્શન કરતા નો અર્થ થાય પોતાનું શું થશે ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજાનું શું કરશે રિડક્શન તો પોતાનું ઓક્સિડેશન પ્રક્રિયા કેવી રીતે તો Fe+3 વત્તા SO2 પાણી હમણાં ન લખીએ તો એ રેડોક્સ સંતુલિત થઈ જાય Fe+2 લખીએ તો આયન ઓક્સિડેશન આંક 2 આયન 3 3 માંથી 2 થયું તો રેડોક્સ ની રીતે સંતુલિત કરીએ તો તફાવત 1 આવ્યો। SO2 માં સલ્ફર નો ઓક્સિડેશન આંક 4 માંથી સલ્ફર કેટલા થયા 6 4 માંથી 6 કરો
તો તફાવત કેટલો આવે છે? બે. તો અહીં ઓક્સિડેશન આંકનો તફાવત આવ્યો બે. આ બાજુ બે નો તફાવત, આ બાજુ એક નો. તો આને આપણે કેટલા વડે ગુણવા પડશે? બે વડે. જો આને બે વડે ગુણ્યા તો અહીંયા બે થશે અને અહીંયા બે થશે. હવે વીજ ભાર જોઈએ તો ત્રણ દુ છ પ્લસ છ, બે દુ ચાર, માંથી બે ગયા એટલે બે. તો કેટલા ઘટે છે? તો કે બે ચાર એચ પ્લસ. ફરી એક વાર જોઈ લે, પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ આઠ, માંથી બે ગયા છ, અહીંયા છ થઈ ગયા. ઓક્સિજન જોઈ લે, આ બાજુ ચાર આ બાજુ બે, કેટલા ઘટ્યા? બે. તો બે પાણીના અણુ. હાઇડ્રોજન જોઈ લે, ચાર, તો રેડોક્સ સંતુલિત. એ જ રીતે એસઓટુ એ પોતે, હજી એક વાર ઓક્સિડેશન કરતા સાથેની પ્રક્રિયા લખવી, તો આમ લખીએ કે SO2 ની MnO4 માઇનસ સાથેની પ્રક્રિયા. આપ જાણો છો કે MnO4 માઇનસ SO4 માઇનસ 2 વત્તા Mn પ્લસ 2 મળે છે. તો અહીંયા SO4 માઇનસ 2 વત્તા Mn પ્લસ 2 મળે છે. તો SO2 અને Mn પ્લસ 4, તો આમાં સલ્ફર નો ઓક્સિડેશન આંક ચાર, આમાં કેટલો છ, તો તફાવત કેટલો આવ્યો? બે નો. અહીંયા Mn ગણીએ તો આપણને કેટલો મળે? સાત. એમાંથી અહીં કેટલો થાય છે? બે. તો તફાવત કેટલો આવ્યો? પાંચ નો. અહીંયા બે નો તફાવત આવી પાંચ નો, તો આને આપણે કેટલા વડે ગુણવા પડશે? પાંચ વડે. તો અહીં પાંચ વડે ગુણ્યા, અહીંયા પણ પાંચ વડે ગુણ્યા. હવે રેડોક્સ ની રીતે અહીંયા પાંચ નો તફાવત છે, તો બે નો લાવ બે વડે ગુણ્યા, બે નો લાવ બે વડે ગુણ્યા. હવે વીજ ભાર નો પ્રશ્ન આવ્યો, તો વીજ ભાર આ બાજુ વત્તા ચાર અને પાંચ ગુણાકારમાં બે એટલે માઇનસ દસ. તો અહીં માઇનસ છ છે, અહીં માઇનસ બે છે. તો અહીં માઇનસ બે લાવવા ચાર એચ પ્લસ માની લો મૂકી દે. તો ઓક્સિજન ગણી અહીં વીસ, અહીંયા ઓક્સિજન ગણીએ તો આઠ અને દસ અઢાર, કેટલા ઘટ્યા? બે. તો બે પાણીના અણુ. તો ઓટોમેટિક રેડોક્સ પણ શું થઈ જાય? સંતુલિત. તો આ બંનેમાં SO2નું પોતાનું શું થાય? ઓક્સિડેશન. એટલે એ કયા તરીકે વર્તે? રિડક્શન કરતા. સલ્ફરના જુદા જુદા આ SO2ની રાસાયણિક પ્રક્રિયા હતી, જે કાલે SO2ના બનાવટ અને ગુણધર્મો, ભૌતિક ગુણધર્મોનો ઉપયોગની સાથે જોડી શકાય. સલ્ફરના ઓક્સો એસિડ, તો જુદા જુદા ઓક્સો એસિડ છે, H2SO3, સલ્ફ્યુરસ એસિડ H2S2O3, H2S2O4, H2S2O5, ઓક્સિજન વધતા જાય છે. X બરાબર બે થી શરૂ કરી અને તમે છ સુધી કે પાંચ સુધી કોઈ પણ અણુઓ લખી શકો. H2SXO6 એમ ક્રમશઃ ઓક્સિજન વધારતા રહે, સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ બરાબર છે, H2SO7 વોલ્યુમ કેરોઝ એસિડ અથવા તો માર્શલ એસિડ, આ બધા સલ્ફરના શું છે? ઓક્સી એસિડ. આ બધાના બંધારણ હમણાં જ આપણે દોરી કે ભાઈ એ બધાના બંધારણ કેવા પ્રકારના છે. તો આ થઈ ગયા સલ્ફરના જુદા જુદા રાસાયણિક ગુણધર્મ. સલ્ફરના ઓક્સો એસિડમાં સલ્ફ્યુરસ એસિડ, જેનું સૂત્ર છે H2SO3, જો આપણે એનું બંધારણ દોરીએ તો OH OH અને ડબલ બોન્ડ O, તો આ બંધારણ સલ્ફ્યુરસ એસિડનું છે. સલ્ફર 16મો સમૂહ હોવાથી કુલ એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા છ છે, માંથી ચાર વપરાઈ ગયા, તો એક લોન પેર સ્વરૂપે જોવા મળે. સલ્ફ્યુરિક એસિડનું બંધારણ દોરવું તો એસ ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ, ઓએચ અને ઓએચ છે. તો આ બંધારણ છે સલ્ફ્યુરિક એસિડ છે. આપ જાણો છો જેટલા ઓએચ હોય એટલા પ્રોટિક થશે, તો આ બંને અણુ ડાયપ્રોટિક થશે.
સુકામ ડાયપ્રોટિક, કારણ કે એની અંદર બે OH આવેલા છે, મીનિંગ એવા હાઇડ્રોજન કે જે એસિડ સ્વરૂપે વર્તતા હોય એ બે આવેલા છે. અહીંયા આવીએ તો માર્શલ એસિડ છે એ આવેલો છે H2S2OH, આ એક્ચ્યુઅલી પેરોક્સી સમુદાયના ઓક્સી એસિડ છે. આપ જાણો છો પેરોક્સીમાં ઓક્સિજન નો ઓક્સિડેશન હંમેશા માઇનસ વન હોય, તો માર્શલ એસિડ છે. માની લો માર્શલ એસિડ મારે દોરવો હોય તો આમ દોરી શકાય કે HS ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ એસ ડબલ બોન્ડ ઓ, કારણ કે સલ્ફર ની સંયોજકતા હંમેશા કેટલી હશે તો કે છ હશે OH. હવે જોઈ અહીંયા સલ્ફર ની સંયોજકતા પાંચ પાંચ થઈ છે, તો વચ્ચે પેરોક્સી લિંકેજ મૂકી દે તો આ પેરોક્સી છે એ મળશે, અથવા અહીંયા છે માર્શલ એસિડ અથવા પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ આપણને મળશે. હજી ઓલિયમ લખવો છે તો ઓલિયમ અથવા તો આપણે ઓર્ગેનિકમાં એને ધુમાયમાન H2SO4 અથવા ફ્યુમિંગ H2SO4 તરીકે ઓળખીએ, તો એનું બંધારણ વિચારીએ તો સલ્ફર ની આજુબાજુ છ સંયોજકતા OH, સલ્ફર ની આજુબાજુ છ સંયોજકતા OH ડબલ બોન્ડ O, અને વચ્ચે એક ઓક્સિજન મૂકી દે તો આમાં પેરોક્સી લિંકેજ નથી, તો આ ધુમાયમાન H2SO4 ઉપર છે અથવા તો ઓલિયમ છે. હજી એક ઓક્સો એસિડ રહી ગયો છે મારા ખ્યાલ મુજબ, તો એ ઓક્સો એસિડ આપણે દર્શાવી તો એન નામ છે, હજી એક લખી નાખી કેરોઝ એસિડ. કેરોઝ એસિડ આપ જાણો છો રેડોક્સમાં H2SO5 છે, તો આ કેરોઝ એસિડ છે. કેરોઝ એસિડ નું બંધારણ જો આપણે દોરીએ તો એસ ડબલ બોન્ડ ઓ, અહીંયા છે એ પેરોક્સી લિંકેજ OH ઓ અને એચ, અને હજી એક સલ્ફરમાં આપણે છ સંયોજકતા માટે ડબલ બોન્ડ ઓ છે. જોઈ લે આઇડાયપ્રોટિક થશે, પણ અહીંયા એક OH અને અહીં કઈ લિંકેજ આવેલી છે પેરોક્સી, તો આ નામ છે કેરોઝ એસિડ. તો પેરોક્સી લિંકેજ આ બધા સલ્ફર ના શું છે ઓક્સો એસિડ છે, તો આ થઈ ગયા સલ્ફર ના જુદા જુદા ઓક્સો એસિડ. બરાબર છે.